जाऊं। 12 वर्ष पूनम भरिया पसी फतेहपुर बोझल राम बापा पाए जला बापा जाता 12 वर्ष पूनम भरी तो मन माने नहीं हूं। कल्पना करे विचारो करे एवं मन थी गयु आ तो गुरु महाराजो से वाला मन की जाने तन की जाने जाने चित की चोरी उनके आगे क्या सिपाही जिनके हाथ में जीवन डोरी आपड़ी जीवन की खबर हो या नहीं। गुरु महाराज पाए मात पिता पाए कहीं हताड़ू नहीं वो ये हकीकत कही दे आ भगवान से बदी माफी मिली जाए। ए गुना तो क्या लाखों गुना बख्शीश एक गुनो करी नावानी नहीं लाखों गुना करी संत चरणे हुई जाओ गुरु महाराज ना चरणे हुई जाओ तो लाखों गुना बख्शीश। अब महापुरुषों का स्वभाव से 12 वर्ष पूरा थिया पोह महीना ने टाइट अन ई पूनम पोह महीना ने पूनम ई तो केवी होई बदन खबर हो एमे पासो हिम पड़े એટલે पूनम पसी तो हाव हेमाळो पूनम थाय एम हेमाळो पूनम कहेवाय ने हिम पड़े એટલે હેમાળો પૂનમ કહેવાય। અમને તો નથી પડતા પેલા પડતા અમને બીજું પડવા મીનું સર કોરો ધાકડ જાય છે ઈ આપણે પેલા ભજનમાં કીધું પાલનસી મહારાજે કીધું રાજા કુડા એની પ્રજા કુડીન કુડા કળજુગના મહુલા રામ ધીરે સાયર જળ ભર્યા બધું ખોટું છે પણ સત્ય થઈ જશે સદગુરુ ચરણે જાવ તો સત્ય થાય। બારમી પૂનમે કલ્પના જાગી જલા બાપાને હવે કોઈ બીજા મહાપુરુષના ચરણે જાવ હવે કોઈ બીજા મહાપુરુષના ચરણે જાવ અહીં તો ભોજા બાપા કઈ સત્સંગ નો કરે ભજન નો કરે કોઈ જ્ઞાન ની વાતો નો કરે ખેતરે લઈ જાય હું ઉથલું મરવે ઉથલું આખો દીવા ત્રણ ખા વીણતા આવે ભોજા બાપા હાંતીડો હાકતા આવે રાતે પછા ઘરે આવે હરીર પાણી કરી વ્યાળા પાણી કરીને હુઈ જાય જલે જલાવ હુઈ જાય ઈ 12 વર્ષ વીત્યા અને કલ્પના જાગી મનમાં કોઈ બીજા મહાપુરુષના ચરણે જાવ અને ઈ રાતે બરાબર પોહ મહિનાની પૂનમ કલ્પના થઈને રાતના ભોજા બાપાએ કીધું ભાઈ ટાઈટ બહુ છે ભજન પાછી બીજી પૂનમે કરશું પણ હુઈ જાવ ટાઈટ મારી નાખશે બીજી પૂનમે પાછા ભજન કરશું ને હુઈ જાવ વાલા એવું ભોજા બાપાએ હુકમ કર્યો પણ જલા બાપાએ બે હાજરનું ભાઈ બાપા એને પાગરણ ઘટ્યું ગોદડા ઘટ્યા પેલા ગુરુ સેવાજી થતી ને વાલા અત્યારે બહુ સહજ છે પેલા બહુ કઠણ અત્યાર તો ભગવાને આપણી માથે આવા મહાપુરુષે એવી કૃપા કરી છે એ નાસર નજોત આવા આવું ભજન જ ક્યાં હતું બધું મફત જ લેવા દેવાનું તક મફત ભજન ઈ આવ કરના મત્ર બિના પેલા એવું હતું પણ એમાં અખૂટ પ્રેમ હતો હારો ભાર પ્રેમ હતો પણ લેવા દેવાનું વિદ્યુત પ્રેમ ઘટી ગયો આ વિદ્યુત ઓલું હોય ગયું પણ પાછી ધીમે ધીમે દયા કરી કૃપા કરી આપણી માથે વડવારા દેવે ધીમા ધીમા ભજન ચાલુ થયા બીજું બધું બંધ થઈ જાય એમ ખોટું આ જગત સાંભળે નહીં આ જગત છે જનાર્દન છે અને ખોટું સંભળાવાય નહીં વાણી દોષ લાગે સભા દોષ લાગે બધા દોષ લાગે જેટલું બને એટલું સંતોની વાણી મહાપુરુષોની વાણી મહાપુરુષોના શબ્દો એનું કોઈ જ્ઞાન છે એનો કોઈ આપ જ્યાં લગે કોઈ ગયા અહીંયા લગે ભવનાથ જોયું તો ભવનાથની જ વાત કરાય દાતર બાપુ કોઈ બી જ્ઞાન છે તો જમેશા દાતાની વાત ન કરાય કલ્પના જાગી વિચાર થયો બીજા મહાપુરુષના ચરણે જવાનું ભોજા બાપાએ હાથ જોડીને ઉભા બાપા મને હુકમ કરો તો એ ભોજા બાપાએ કીધું ભાઈ તમે પાઇટમાં પડો આવા શબ્દો બોલી ગયા ભાઈ તું પાઇટમાં પડ બાપા એ શબ્દો પકડ્યા ગુરુ મહારાજ શબ્દ ક્યાંથી મળે જોજો ગુરુ મહારાજ ખીજાય ને તો એમાં એક આપણું કલ્યાણ હોય ભોજા બાપાએ ગોદડું ઓઢીને કીધું બાપા તું પાઇટમાં પડ એ ફતેપુરને જાપે જાયજો કોઈ સમય પાઇટ છે પાઇટ ગુનો કહેવાય જેને આખો તરબોળ ભરેલો એમાં હિમ પડેલો અંદર જઈને જલા બાપા ગળા ડૂબ પાણીમાં મારા ગુરુએ કીધું પાઇટમાં પડ ઊભી ગયા
હવાનો બ્રહ્મ મુહૂર્ત જુન 4 વાગ્યા બ્રહ્મ મુહૂર્ત માં ભોજા બાપા ઉઠ્યા દાતણ પાણી લીધું હાથમાં અને પાટ બાજુ ગયા જ્યાં જોયું તો જલારામ બાપા ગળાડું પાણી માં ઉભા છે અરે બેટા જલા અહીંયા બેટા બાપા તમે નો કીધું હા જે પાટ માં પડે ઉભો છો અહીંયા બેઠો છો ઉભો છો બેટા એવું નથી કેતો હું તને પાટ માં પડી તો પછી ત્યાંથી બાવડું પકડ્યું બેટા હાલ હવે હવે ક્યાંય જવું નથી તું કલ્પના કરતો હતો અહીંયા જાવવા જાવવા જાવ ઓલા બાપુ પાસે જાવ આ બાપુ પાસે જાવ ક્યાંય નથી જવું ઘરે જા અહીંયા મારો રામ આવશે એમાં જોઈએ નવાણો ખોટા આવશે એક જ હાથો હશે પણ તું ખોટા હાચા ગણવામાં રહેતો નહીં નગર હાચો ઓળખાય નહીં જેટલા આવે એટલા ને હાચા માનજી મામર માએ પણ એ શબ્દો કીધા કાચના મોતીડા પણ હીરા કરીને માનવા આવે અઢારે વર્ણમાં મારો હિરલો ભમે હાલ ફકેરી બીજું કોણ એ શબ્દો છે જલા બાપાના જે શબ્દો છે એ મામર માના શબ્દો છે કે છે પણ
એવા સંતોને સેવતા ભવના બંધન ટળતા એવા સંતને સંતપણા નથી મળતા.